નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે અંગ્રેજીમાં આગળ આપણે અભ્યાસ કરીએ. આજે આપણે શીખીશું જે ફોર જોકર, જે ફોર જામ, જે ફોર જેકેટ. બરાબર, તે તમારે બોલવાનું, ગૂંટવાનું અને લખવાનું છે. ચલો આજે લખીએ જે ફોર જોગ. આને પણ જે ફોર જોકર કહેવાય, આને પણ જે ફોર જોકર કહેવાય. તમારે બોલવાનું અને લખવાનું. ચલો પહેલાં આપણે આ જે લખીએ છીએ, કેપિટલ જે, જે ટપકા પાડેલા છે ને એ પહેલાં જોડવાના છે. જે ફોર જોકર, જે ફોર જોકર, જે ફોર જોકર, જે ફોર જામ, જે ફોર જામ. શું કહેવાય? જે ફોર જામ. જે ફોર જેકેટ, જે ફોર જેકેટ, જે ફોર જોગ, જે ફોર જોકર, જે ફોર જોકર. તમારે બોલતું જવાનું અને લખતું જવાનું. બરાબર છે? જે ફોર જામ, જે ફોર જોકર, જે ફોર જામ, જે ફોર જોકર. શું કહેવાય? જે ફોર જોકર, જે ફોર જામ. આ હતો કેપિટલમાં. હવે આપણે બીજી એબીસીડીમાં લખીએ. આ બંનેના મિનિંગ કેવા છે? સરખા જ છે. ચલો હવે આગળ શીખીએ. હવે આ જે શીખ્યા છે સેમ એવું જ કરવાનું છે, પણ એની ઉપર આ જે તમે આડી લીટી પાડી છે એની જગ્યાએ તમારે પાડવાનું છે ટપકું. હવે પહેલાં જે ટપકા પાડશે ને એ જોડી દેવાનું છે તમારે. બરાબર, જુઓ આ જે ટપકા પાડેલું છે ને એ નીચેની લાઇનથી લખવાનું છે. પેલી ઉપરની લાઇનથી લખી છે, ઉપરની ત્રણ લીટી બે લીટીમાં લખ્યું છે, નીચે નથી લખ્યું. આમાં નીચેથી અને ઉપરની વચ્ચેની લીટીમાં લખવાનું છે. બરાબર, જોઈન બરાબર લખવાનું છે. ટપકા જોડો અને લખો. જે ફોર જગ, જે ફોર જગ, જે ફોર જગ, જે ફોર જગ. શું થાય? જે ફોર જોકર. જોયો, મેં ટપકા પાડીને જોડ્યું ને એવી રીતે તમારે અહીંયા કરવાનું છે. જે ફોર જોગ, જે ફોર જોગ, જે ફોર જોકર, જે ફોર જોગ. મેં જેવી લીટીમાં લખ્યું છે ને એવી જ તમારે લીટીમાં લખવાનું છે, નીચેની બે લીટીમાં. બરાબર, જે ફોર જોગ, જે ફોર જોગ, જે ફોર જોગ, જે ફોર જોગ, જે ફોર જોકર, જે ફોર જોકર, જે ફોર જોકર. બોલતું જવાનું ને લખતું જવાનું. જે ફોર જોકર, જે ફોર જોકર, જે ફોર જામ, જે ફોર જોગ. બધા જ મિનિંગ થાય. બરાબર છે? સરખા જ. જે ફોર જામ પણ બોલાય, જે ફોર જોક પણ બોલાય, જે ફોર જોકર પણ બોલાય. બરાબર, અને જે ફોર જેકેટ. શું થાય? જે ફોર જેકેટ, જે ફોર જેકેટ, જે ફોર જેકેટ, જે ફોર જેકેટ. આ હતો કેપિટલ અને આ છે નાની એબીસીડીનો. હવે અહીંયા જો જ્યાં જે લખ્યો હોય આ નાનો જે, એની તમારે નીચે લીટી દોરવાની છે, જે ખાના દેખાય છે ને ત્યાં. હવે જ્યાં જે લખેલો હોય ત્યાં શું કરવાની છે? લીટી. અહીંયા દેખાય છે નાનો જે, પછી આ રહ્યો જે. બરાબર, આ રહ્યો. એવી રીતે તમારે પણ ચોપડીમાં લખવાનું. આ તમારું વર્ગ કાર્ય છે અને આ તમારું ગૃહ કાર્ય છે. હવે આપણે કે ફોર કાઇટ, જે પછી શું આવે? કે ફોર કાઇટ. એ તમારે બોલવાનું, ગૂંટવાનું અને લખવાનું. શું થાય? કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. કે ફોર કિટલ, કેટલ એટલે શું થાય? કીટલી. કે ફોર કંગારૂ એટલે કંગારૂ થાય. શું થાય? કેંગરૂ એટલે શું થાય? કંગારૂ. હવે તમારે બોલવાનું છે અને લખવાનું છે. પહેલાં આને ટપકા પાડેલા છે એ પહેલાં આપણે લખી નાખીએ. બરાબર છે? ચલો, કે ફોર કાઇટ, કે ફોર કાઇટ, કે ફોર કાઇટ. હવે તમારે બોલતું જવાનું અને લખતું પણ જવાનું. કે ફોર
काइट, के फॉर काइट, के फॉर काइट, के फॉर काइट, के फॉर काइट એટલે પતંગ, के फॉर काइट એટલે પતંગ, के फॉर काइट એટલે શું થાય? પતંગ થાય છે. શું થાય છે? के फॉर काइट એટલે પતંગ. બોલતું જવાનું અને લખતું જવાનું, બોલ્યા વગર લખવાનું નહીં, નહીં તો આવડશે નહીં. આ જેવો મોટો કેપિટલ છે ને એ ત્યાં નાનો છે, પણ જુઓ એમાં પહેલીની બે લીટીમાં લખ્યું છે અને આની અંદર પહેલીની બે લીટીમાં લખ્યું છે, પણ અહીંયા જો ત્રિકોણ જે પાડ્યું છે કેનો એ પહેલી બે લીટીમાં થાય છે અને અહીંયા વચ્ચેની લીટીમાં થાય છે. ધ્યાન રાખીને લખવાનું, બરાબર છે? ચલો હવે બોલતું જવાનું અને લખતું જવાનું. કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ, કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ, કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ. બોલતું જવાનું અને ગૂંટતું જવાનું. કે ફોર કાઇટ, કે ફોર કાઇટ. જોયું મેં કેટલી નાની લીટીમાં લખ્યું છે એવું જોઈને લખજો, બરાબર છે? કે ફોર કાઇટ, કાઇટ એટલે પતંગ, કે ફોર કેટલ, કેટલ એટલે કેટલી, કે ફોર કેંગારૂ એટલે કંગારૂ થાય. શું છે? કેંગરૂ એટલે શું થાય? કેંગરૂ. આપણે કંગારૂ જોયું છે ને એ. બોલતું જવાનું, લખતું જવાનું. કે ફોર કાઇટ એટલે પતંગ, કે ફોર કાઇટ એટલે પતંગ, કે ફોર કિટલ એટલે કેટલી, કે ફોર કાઇટ. આ પહેલી એબીસીડી છે અને આ બીજી એબીસીડી છે. બંને તમારે આ પહેલાં જુનિયરમાં શીખી ગયા છે એટલે એ તો આવડશે. પછી એના નીચેની લીટીમાં જોઈને જોઈને લખવાનું છે, બરાબર? જ્યાં કે લખ્યો હોય એની નીચે શું કરવાનું છે? લીટી. જ્યાં કે લખ્યો હોય ત્યાં શું કરવાનું છે? લીટી, બરાબર. આ તમારું વર્ગ કાર્ય છે અને આ તમારું હોમ કાર્ય છે. હવે જુઓ, કે ફોર કિંગ, કિંગ એટલે રાજા, કે ફોર કિંગ એટલે રાજા. અહીંયા જો અહીંયા કલર પૂરવાનો કહે છે, તમને ગમતા અહીં ટપકા જોડજો અને અહીંયા કલર તમને ગમતા પૂરજો, બરાબર. આ તમારું ગૃહ કાર્ય છે, બરાબર છે. હવે આગળ શીખીએ આપણે એલ ફોર લેમ્પ. લેમ્પ એટલે દીવો. એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે દીવો. એલ ફોર લોટસ, લોટસ એટલે કમળ. એલ ફોર લેમન, લેમન એટલે લીંબુ. એલ ફોર લેમન, લેમન એટલે લીંબુ. હવે ચલો બોલતા જઈએ, ઘૂંટતા જઈએ ને લખતા જઈએ, બરાબર છે? એલ ફોર લાયન, ટપકા જોડો અને લખો. એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે દીવો. એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે શું થાય? દીવો થાય છે, બરાબર છે? બોલતું જવાનું, ઘૂંટતું જવાનું ને લખતું જવાનું, બરાબર. એલ ફોર લેમ્પ, લેમ્પ એટલે શું થાય? દીવો. બોલતું જવાનું, ઘૂંટતું જવાનું ને લખતું જવાનું. એલ ફોર લેમ્પ, એલ ફોર લોટસ, એલ ફોર લેમન. હવે આ પહેલી એબીસીડીનો તો આપણે લખી નાખ્યો છે, બરાબર છે? હવે અહીંયા જો નાની એબીસીડીનો દેખાય છે, સીધી લીટી એટલે એલ થાય છે. લીટી નથી પાડવાની, આને પણ એલ કહેવાય છે. શું કહેવાય છે? એલ. હવે આને ટપકાથી જોઈ દો. એલ, એલ, એલ ફોર લાયન, એલ ફોર લેમન, એલ ફોર લેમ્પ, એલ ફોર લોટસ, બરાબર છે? હવે ચલો લખીએ આગળ. આ તો બધાને આવડી જશે, સરળ છે એટલે સીધું સીધું લીટી પાડો એટલે એલ બની જશે, બરાબર. આને શું કહેવાય? એલ કહેવાય. શું કહેવાય છે? એલ. બોલતું જવાનું, ઘૂંટતું જવાનું, લખતું જવાનું. એલ ફોર લાયન, એલ ફોર લેમ્પ, એલ ફોર લોટસ, એલ ફોર લેમન, બરાબર છે? હવે અહીંયા જો હવે બે લીટી બાકી છે, તમારે બોલવાનું. બોલી બોલી લખશો ને તો સરસ આવડી જશે, બરાબર છે? એલ ફોર લાયન, એલ ફોર લેમ્પ, એલ ફોર લોટસ, એલ ફોર લેમન. શું થાય છે? એલ ફોર લેમન. આ હતું એલ ફોર લાયન અને આ છે એલ ફોર લેમ્પ.
હવે અહીંયા જો લીટી પાડવાની છે, જ્યાં એલ લખ્યો છે તેની નીચે શું દોરી દેવાનું છે? લીટી. જ્યાં એલ લખ્યો છે બીજી એબીસીડીનો તેની નીચે શું દોરી દેવાનું છે? લીટી. તો અહીંયા ક્યાં છે એલ? આ રહ્યો. પછી બીજો ક્યાં છે? આ રહ્યો. પછી આ રહ્યો. એટલે જ્યાં એલ લખ્યો છે ત્યાં શું દોરી દેવાનું છે? લીટી. બરાબર છે. આ તમારું વર્ગ કાર્ય છે અને આ તમારું ગૃહ કાર્ય છે. અહીંયા બધે એલ દેખાય છે એ તમારે એલ ફોર લાયન આવી ગયો ને. જો અહીંયા એલ લખવાના છે અને અહીંયા નીચે ટપકા જોડવાના છે અને કલર પૂરવાના છે તમને ગમતે એવા. બરાબર છે. આ તમારું ગૃહ કાર્ય છે. બાળમિત્રો તમે લખજો, સ્વાધ્યાય પ્રતિમા બોલતા જજો અને લખતા જજો. આભાર.